Hello friends, how are you? Okay, so આપણો જે છેલ્લો વિડિયો લેક્ચર હતો તેમાં આપણે કેવી રીતના સ્વાધ્યાયના દાખલા આપણા 2.2 સુધીના ટોપિકની અંદર આપો પડ્યા હતા. હવે આપણે પાઠ્યપુસ્તકના 2.3 એટલે કે દ્રાવ્યતાવાળા ટોપિક પર આપણે આગળ વધીશું. તો દ્રાવ્યતાવાળા ટોપિકને હવે જો આપણે વિસ્તારથી સમજીએ તો આપણે એક ટ્રાય પહેલા એવું કરીશું કે પહેલા આપણે ચોપડીની અંદર શું આપેલું છે તેને ચર્ચા કરી લઈએ અને ત્યાર પછી એના આધારે આપણે અંદર સમજતા જઈએ. બરાબર વિદ્યાર્થીઓ? ઓકે, તો આપણે હવે એને સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો તમને લોકોને ધ્યાન પર હશે તે પ્રમાણે દ્રાવ્યતા, તો દ્રાવ્યતા આપણે કોને કહીશું અથવા તો દ્રાવ્યતા માટે આપણે શું સમજીશું? તો દ્રાવ્યતા એટલે કે દ્રાવકમાં જે પણ આપણું દ્રાવ્ય છે અથવા તો જે ઓછા પ્રમાણમાં છે તેનું ઓગળવું, તેને આપણે સાદી ભાષામાં દ્રાવ્યતા કહેતા હોઈએ છીએ. તો નિર્દિષ્ટ તાપમાને એટલે કે કોઈ એક ચોક્કસ તાપમાને દ્રાવકના નિર્દિષ્ટ જથ્થામાં પદાર્થનો મહત્તમ જથ્થો ઓગળી અને ઓગળી શકે તેની દ્રાવ્યતા કહેવામાં આવે છે. તે દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ તથા તાપમાન અને દબાણ પર આધારિત હોય છે. આપણે આ પરિબળોની ઘન અથવા વાયુ પ્રવાહીના દ્રાવણ પર અસરને ધ્યાનમાં લઈશું. તો દ્રાવ્યતા કોને કહેવાય? તો કે આપણને જે રીતના સમજાયું છે તે પ્રમાણે નિર્દિષ્ટ તાપમાને એટલે કે કોઈ એક ચોક્કસ તાપમાને કોઈ એક ચોક્કસ જથ્થાના દ્રાવકમાં દ્રાવ્યનો જેટલો મહત્તમ જથ્થો ઓગળી શકે તેને તે પદાર્થની અથવા તો તે વસ્તુની આપણે એને શું કહીશું? દ્રાવ્યતા કહીશું. તો દ્રાવ્યતા કોની પર આધાર રાખે? તો કે મુખ્યત્વે તે દ્રાવકના સ્વભાવ, તાપમાન અને દબાણ આવા ત્રણ મુદ્દાઓ પર આધારિત હોય છે અથવા તો પરિબળ પર આધાર રાખે છે. તો હવે સ્વભાવ કોનો? તો કે દ્રાવ્ય અને દ્રાવક બંનેનો સ્વભાવ. જેવી રીતના આપણને ધ્યાન પર છે તે પ્રમાણે કે એક પાણીના ગ્લાસની અંદર પાણી ભરેલું હોય અને એમાં હું ખાંડ નાખીશ અથવા મીઠું નાખીશ તો દ્રાવક અને દ્રાવ્ય બંનેનો સ્વભાવ ધ્રુવ્ય હોવાને કારણે તે શું થઈ જશે? તો કે તે ઓગળી જશે. પરંતુ એ જ પાણીની અંદર હું જ્યારે બેન્ઝીન નાખવાનો પ્રયત્ન કરીશ અથવા તો નેફથેલિન નાખવાનો પ્રયત્ન કરીશ તો એ ઓગળવાનું નથી. કેમ? તો કે પાણી એ ધ્રુવ્ય સ્વભાવનો છે, જ્યારે બેન્ઝીન અને નેફથેલિન એ અધ્રુવ્ય સ્વભાવનો છે. બંનેનો સ્વભાવ અલગ અલગ છે, માટે તેઓ બંધન બનાવતા નથી અને તેથી તેઓ એકબીજા સાથે દ્રાવ્યતા દર્શાવતા નથી. તાપમાનની વાત કરવામાં આવે તો તાપમાન જ્યારે પણ આવે ત્યારે આપણને સંતુલન વાલા પાઠમાં ભણાવેલું છે કે લ સેટેલિયરના સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ પ્રક્રિયા બે પ્રકારની મહત્તમ હોઈ શકે. કઈ કઈ હોઈ શકે? તો કે પ્રક્રિયા કાં તો ઉષ્મા શોષક હોઈ શકે અથવા તો ઉષ્મા ક્ષેપક હોઈ શકે. તો જો ઉષ્મા શોષક હશે તો તાપમાનનો વધારો કરીશું તો તે આપણને શું બતાવશે? તો કે તાપમાનનો વધારો થવાથી આપણને દ્રાવ્યતામાં વધારો થશે. પણ જો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રકારની હોય અને તાપમાન વધારીશું તો શું થશે? તો કે આવા પરિસ્થિતિમાં અથવા તો આવી પરિસ્થિતિમાં દ્રાવ્યતામાં ઘટાડો જોવા મળવાનો છે. તો એવી જ રીતના અહીં આપણે દબાણની જો વાત કરીએ તો ઘન પદાર્થ અથવા તો પ્રવાહી હશે તો ઘન પદાર્થ પર દબાણની કોઈ અસર વર્તાવાની નથી અથવા તો પ્રવાહી પર પણ દબાણની કોઈ અસર વર્તાવી નથી. એટલે દબાણનો પરિબળ જ્યારે પણ આવે ત્યારે માત્ર ને માત્ર વાયુ અવસ્થા જ આપણી પાસે હોઈ શકવાની છે. તો હવે શરૂઆત કરીએ આપણે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા. તો દરેક પદાર્થ આપેલ પ્રવાહીમાં ઓગળતો નથી. હવે અહીંયા પદાર્થની વાત કરેલી છે અને પ્રવાહી, પ્રવાહી એટલે પાણી દર વખતે લેવું જરૂરી નથી. આપણને કયો પ્રવાહી આપ્યું છે, દાખલા તરીકે બેન્ઝીન આપ્યું છે, CCl4 આપ્યું છે, આલ્કોહોલ આપ્યું છે કે પાણી આપ્યું છે, આવા કોઈ પણ પ્રવાહીની અંદર પદાર્થની દ્રાવ્યતા આપણે અલગ અલગ પ્રકારે તપાસવી પડે. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું અને ખાંડ ઝડપથી પાણીમાં ઓગળી જાય છે, જેની આપણે ચર્ચા કરી, જ્યારે નેફથેલિન અને એન્થ્રેસિન એ પાણીમાં ઓગળતા નથી. એવી જ રીતના નેફથેલિન અને એન્થ્રેસિન બેન્ઝીનમાં ઓગળી જશે પણ સોડિયમ ક્લોરાઇડ અને ખાંડ એ પાણીમાં ઓગળતા નથી. તો તેનું કારણ શું હોઈ શકે? તો કે નેફથેલિન એ અધ્રુવ્ય સ્વભાવનો છે, એન્થ્રેસિન પણ અધ્રુવ્ય સ્વભાવનો છે, માટે બેન્ઝીન જેવા અધ્રુવ્ય પદાર્થમાં તેઓ દ્રાવ્ય થઈ જશે. એવી જ રીતના સોડિયમ ક્લોરાઇડ અને ખાંડ એ ધ્રુવ્ય સ્વભાવના હોવાને કારણે બેન્ઝીનમાં અદ્રાવ્યતા બતાવશે, જ્યારે પાણી જેવા ધ્રુવ્ય દ્રાવકની અંદર તેમની દ્રાવ્યતા દર્શાવાય છે. તો અહીં એવું અવલોકન કરવામાં આવ્યું કે ધ્રુવ્ય દ્રાવ્ય ધ્રુવ્ય દ્રાવકમાં જ ઓગળે અને અધ્રુવ્ય દ્રાવ્ય એ અધ્રુવ્ય દ્રાવકમાં જ ઓગળવાનું છે.
સામાન્ય રીતે દ્રાવ્ય જ્યારે દ્રાવકમાં ઓગળશે તો ક્યારે ઓગળશે? તો કે જો આંતર આણ્વીય પારસ્પરિક ક્રિયાઓ બંનેમાં સરખી હશે, અથવા તો આપણે એવું કહી શકાય કે તેઓ સરખા અને સરખામાં જ ઓગળશે, એટલે કે લાઈક ડિઝોલ્વ લાઈક આપણને મળશે. એટલે હવે ધ્રુવીય વસ્તુ ધ્રુવ્યમાં અને અધ્રુવીય વસ્તુ અધ્રુવ્યમાં કેમ દ્રાવ્ય થાય? તો કે તેમની આંતર આણ્વીય પ્રક્રિયાઓ એકબીજા સાથે સમાનતા દર્શાવવાની છે. એટલે આપણે મિત્રો કઈ લાઈનને યાદ રાખીશું? તો કે જો આંતર આણ્વીય પારસ્પરિક ક્રિયા બંનેમાં એટલે કે દ્રાવ્ય અને દ્રાવકમાં સમાન હશે તો તેઓ લાઈક ડિઝોલ્વ લાઈક એટલે કે સરખું સરખામાં ઓગળે એ નિયમ પ્રમાણે દ્રાવ્યતા દર્શાવવાની છે. કમ્પ્લીટ? ઓકે. એવી જ રીતના જ્યારે આપણે આગળ વધીએ તો કે જ્યારે ઘન દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે કેટલોક દ્રાવ્ય ઓગળે અને દ્રાવણમાં તેની સાંદ્રતા વધી જાય છે. હવે દાખલા તરીકે મારી પાસે 100 ml પાણીનો ગ્લાસ છે. એ 100 ml પાણીના ગ્લાસની અંદર હું 1 g મીઠું નાખું છું, પાછું બીજું 1 g મીઠું નાખું છું, તો પાણીની ખારાશ વધતી જશે. આ જે ખારાશ વધવાની છે, કેટલી ખારાશ વધે છે અથવા તો તેમાં કેટલું મીઠું છે તે તેને આપણે સાંદ્રતા દ્વારા દર્શાવવાના છે. એટલે કે જેમ જેમ દ્રાવ્ય દ્રાવકની અંદર ઓગળતું જશે તેમ તેમ તેની સાંદ્રતામાં વધારો થતો જવાનો છે. આ પ્રક્રિયાને આપણે શું કહીશું? તો કે વિલયન અથવા તો ધ્રવીકરણ, જેને આપણે ઇંગ્લિશમાં ડિઝોલ્યુશન્સ કહેવાના છે. દ્રાવણમાં કેટલાક દ્રાવ્ય કણો ઘન દ્રાવ્ય સાથે અથડાય છે અને દ્રાવણમાં અલગ પડી જાય છે. આ પ્રક્રિયાને આપણે સ્ફટિકીકરણ પણ કહેતા હોઈએ છીએ. એક એવા તબક્કે આપણે પહોંચી જઈએ છીએ જ્યારે બંને પ્રક્રિયાઓ સરખા વેગથી થાય છે અને આ પરિસ્થિતિમાં દ્રાવ્યના દ્રાવણમાં જતા ઘન કણોની સંખ્યા દ્રાવણમાંથી અલગ પડતા દ્રાવ્યના કણોની સંખ્યા સરખી હોય અને તેથી તેઓ ગતિશીલ સંતુલન અવસ્થા પ્રાપ્ત કરે છે. તો ચાલો આપણે એક સરસ મજાનું ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે આપણે એક તપેલીની અંદર એક તપેલીમાં 1 લિટર જેટલું પાણી લીધેલું છે. તેમાં આપણે ખાંડ ઉમેરતા જઈએ છીએ. એક વખત ખાંડની ચમચો ઉમેરો, બીજો ઉમેરો, ત્રીજો ઉમેરો, આમ કરતા કરતા જેમ જેમ આપણે એને હલાવીશું તેમ તેમ આપણને દ્રાવ્યતા મળતી જશે. પરંતુ એક સમય એવો આવશે કે જ્યારે એ ખાંડ અંદર ઓગળવાની બંધ થઈ જશે. તો જ્યારે આવું ખાંડ ઓગળવાનું બંધ થાય ત્યારે આપણે એને શું કરીએ છીએ? તો કે આપણે એને ઉઠાવી અને ગેસના ચૂલા પર આપણે મૂકીએ છીએ. જ્યાં તાપમાનની અસર હેઠળ આપણને શું જોવા મળે છે? તો કે જેમ જેમ આપણે એને હલાવતા જઈશું તેમ તેમ દ્રાવ્ય થતો જશે. પરંતુ ત્યારબાદ પણ જ્યારે આપણે એની અંદર કંઈ પણ એટલે કે વધુ પ્રમાણમાં ખાંડ ઉમેરતા જઈશું તો પણ તે હવે ઓગળવાનું બંધ થઈ જશે. આ પરિસ્થિતિ શું બતાવશે? તો કે દ્રાવ્ય અને દ્રાવકનું પ્રમાણ સમાન થઈ જશે, માટે તેઓ હવે એકબીજા સાથે આંતરાણ્વીય ક્રિયા દર્શાવતા નથી અને તેથી તેઓ અલગ અલગ પડશે અને આ ઘટનાને આપણે સ્ફટિકીકરણ પણ કહેતા હોઈએ છીએ. આવી કઈક વસ્તુ આપણે ઓલરેડી નાના ધોરણની અંદર આપણે ભણી ગયેલા છે. ઓકે, તો હવે આ જે સંતુલન છે એટલે કે જ્યારે પ્રક્રિયા સરખી હશે ત્યારે તે સંતુલન દર્શાવશે અને આપણને ધ્યાન પડશે તે પ્રમાણે સંતુલન હંમેશા ગતિશીલ સ્વભાવનું હશે, એટલે કે પ્રક્રિયકથી નિપજ તરફ અને નિપજથી પ્રક્રિયક તરફ, એટલે કે દ્રાવ્યનું દ્રાવણમાં ઓગળવું અથવા તો દ્રાવ્ય થવું અને એ જ દ્રાવ્યનું ઓગળ્યા વગર પાછું પ્રાપ્ત થવું, એટલે કે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા બંને પરસ્પર સમાન દિશામાં એક સરખી રીતે ચાલુ રહેશે અને આ રીતના આપણને ગતિશીલ સંતુલન પ્રાપ્ત થવાનું છે. એ જ પ્રમાણે હવે જ્યારે આપણે આ પ્રક્રિયા સ્ફટિકીકરણ તરીકે ઓળખાય છે અને એક એવા તબક્કે પહોંચી જાય છે કે જ્યારે બંને પ્રક્રિયાઓ સરખા વેગથી થાય, એટલે કે દ્રાવ્ય અને દ્રાવકનો સરવાળો એ આપણને દ્રાવણ બતાવે, એટલે કે દ્રાવ્ય અને દ્રાવકની પારસ્પરિક ક્રિયા દ્રાવણની અંદર જોવા મળતી પારસ્પરિક ક્રિયાને સમાન હોય છે અને તેથી દ્રાવ્ય દ્રાવકની પ્રક્રિયાથી દ્રાવણ પણ મળી શકે અથવા તો દ્રાવણની પ્રક્રિયા દ્વારા દ્રાવક અને દ્રાવ્ય પણ આપણને પ્રાપ્ત થવાનું છે. આ તબક્કે દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા આપેલ શરત એટલે કે જ્યારે આપણું જે તાપમાન અને દબાણ હશે તે ચોક્કસ તાપમાને અને દબાણે અચળ રહેવાનું છે. એ જ પ્રમાણે જ્યારે વાયુને પ્રવાહી દ્રાવકમાં ઓગાળ્યું ત્યારે એવું દ્રાવણ કે જેમાં આપેલા તાપમાન અને દબાણે વધુ દ્રાવ્યને ઓગાળી શકાય નહીં તેને આપણે સંતૃપ્ત દ્રાવણ કહીશું. એટલે અત્યાર સુધી આપણે જે દ્રાવણની ચર્ચા કરી કે જેની અંદર આપેલ તાપમાને અને દબાણે દ્રાવકની અંદર દ્રાવ્યને ઓગાળી શકાય
તે આપણી પાસે અસંતૃપ્ત દ્રાવણ હતું. હવે એવું તાપમાન અથવા તો આપેલ તાપમાને અને દબાણે દ્રાવકની અંદર હવે વધારે પડતો દ્રાવ્ય ઉમેરી શકાતો નથી અથવા તો દ્રાવ્યનું ઓગળવું મુશ્કેલ થઈ જાય છે અથવા બંધ થઈ જાય છે. આ પ્રકારના દ્રાવણને આપણે શું કહીશું? તો કે સંતૃપ્ત દ્રાવણ કહેવાના છે. એટલે કે પ્રક્રિયા જ્યારે વાયુને પ્રવાહીમાં દ્રાવકમાં ઓગાળીએ ત્યારે બને છે. અને એવું દ્રાવણ કે જ્યારે આપેલ તાપમાન અને દબાણે વધુ દ્રાવ્યને ઓગાળી શકાશે નહીં તેને સંતૃપ્ત દ્રાવણ કહેવાય. એવી જ રીતના અસંતૃપ્ત દ્રાવણ કોને કહેવામાં આવે? તો કે એ તાપમાને વધુ દ્રાવ્યને ઓગાળી શકાય તેને આપણે અસંતૃપ્ત દ્રાવણ કહીશું. દ્રાવણ કે જેમાં નહીં ઓગળેલા દ્રાવ્ય સાથે સંતુલનમાં હોય છે તે સંતૃપ્ત દ્રાવણ છે. અને તે દ્રાવ્યનો દ્રાવણના આપેલ જથ્થામાં મહત્તમ જથ્થો છે. અને આવા દ્રાવણોમાં દ્રાવ્યની સાંદ્રતા તેની દ્રાવ્યતા તરીકે ઓળખાય છે. હવે જો દીધું અહીંયા આપણી પાસે સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય અને અસંતૃપ્ત કોને કહેવાય તેની ચર્ચા કરવાની છે. તો વાયુને આપણે એવું કંઈક વિચાર્યું કે જ્યારે આપણે દ્રાવણમાં કોઈ પણ અચળ તાપમાનને દબાણે ઘન દ્રાવ્યને જ્યારે પ્રવાહી દ્રાવણમાં ઓગાળીશું ત્યારે તાપમાન અને દબાણની અસર હેઠળ તે અચળ રહેશે. એવી જ રીતના વાયુને પ્રવાહી દ્રાવકમાં જ્યારે ઓગાળીશું ત્યારે તેવું બનતું નથી, કારણ કે તે તાપમાન આધારિત ઉપર પણ જઈ શકે. એટલે કે તાપમાન વધારીએ તો એ બહાર નીકળી જાય અને તાપમાન ઘટાડીએ ત્યારે પ્રવાહીની અંદર રહેતું હોય છે, તે આપણને બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા ખબર છે. એવી જ રીતના સંતૃપ્ત દ્રાવણ કોને કહીશું? તો કે એવું દ્રાવણ કે જેમાં આપેલ તાપમાન અને દબાણે વધુ દ્રાવ્યને ઓગાળી શકાશે નહીં તેને આપણે સંતૃપ્ત દ્રાવણ કહીશું. જ્યારે અસંતૃપ્ત દ્રાવણ કોને કહેવામાં આવે? તો કે એવા તાપમાને દ્રાવ્યને આપણે દ્રાવણની અંદર ઓગાળી શકાય તો તેને આપણે અસંતૃપ્ત દ્રાવણ કહેવાના છે. સંતૃપ્ત દ્રાવણ હંમેશા શું દર્શાવશે? તો કે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે આપણને સંતુલન બતાવશે, માટે તે ગતિશીલ સંતુલનનું ઉદાહરણ છે. જ્યારે આવી વસ્તુ આપણને અસંતૃપ્ત દ્રાવણમાં જોવા મળતી નથી એનો મતલબ એવો થાય કે દ્રાવ્યની સાંદ્રતા કાં તો વધારે હશે અથવા તો ઓછી હશે. એવી જ રીતના દ્રાવકની સાંદ્રતા કાં તો વધારે હશે કાં તો ઓછી આપણને જોવા મળશે. હવે આ સમયે જે દ્રાવણમાં દ્રાવ્યનો જથ્થો મહત્તમ છે તેને જે તે પદાર્થની દ્રાવ્યતા તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. આપણે આગળ જોયું તે પ્રમાણે એક પદાર્થની બીજા પદાર્થમાં અથવા તો એક પદાર્થની બીજામાં દ્રાવ્યતા પદાર્થના સ્વભાવ પર આધારિત છે. એટલે કે આપણને ચલ એટલે કે વેરિયેબલ ઉપરાંત બે બીજા પરિબળો એટલે કે તાપમાન અને દબાણ આ ઘટનાનું નિયંત્રણ કરતા જોવા મળે છે. એટલે કે દ્રાવ્યતાને અસર કરતા પરિબળો કયા છે? તો કે દ્રાવ્યને અસર કરતા પરિબળો મુખ્યત્વે ત્રણ છે. પહેલો છે સ્વભાવ, બીજું છે તાપમાન અને ત્રીજું છે દબાણ. હવે આપણી પાસે આવશે પહેલો પોઈન્ટ કે તાપમાનની અસર હેઠળ દ્રાવ્યતામાં શું ફેરફાર થાય. તો કે દ્રાવ્યની અસર એટલે કે તાપમાનની અસર હેઠળ જો મારી પાસે ઘન દ્રાવ્ય હશે તો ઘન દ્રાવ્યની પ્રવાહીમાં દ્રાવ્યતા તાપમાનના ફેરફાર સાથે સૂચક રીતે અસર પામે છે. સૂચકનો મતલબ એવો થાય કે તાપમાનનો થોડો પણ ફેરફાર થાય તો પણ એ દ્રાવ્યતામાં ફેરફાર આપણને જોવા મળશે, જે આપણે ઘરે ખાંડની ચાસણી બનાવતા હોઈએ તે વખતે આપણે જોયું હશે. તો દ્રાવ્ય અને દ્રાવક જ્યારે એકબીજા સાથે પ્રક્રિયા કરશે તાપમાનની અસર હેઠળ જેટલી પ્રક્રિયા વધારે થશે એટલું આપણને સંતૃપ્ત દ્રાવણ અથવા તો સંતૃપ્તા તરફ લઈ જશે. તો લસ એટેલિયરના સિદ્ધાંત અનુસાર સામાન્ય રીતે એટલે કે લગભગ સંતૃપ્ત દ્રાવણમાં વિલયન પ્રક્રિયા ઉષ્મા શોષક છે. કેમ વિલયન પ્રક્રિયા ઉષ્મા શોષક છે? તો કે વિલયનમાં આપણી પાસે જે બંધ તોડવાની ઘટના છે એટલે કે ફ્રેન્ડશીપ આપણી થયેલી હોય એ ફ્રેન્ડશીપને આપણે તોડતા છે એટલા માટે તે આપણી પાસે ઉષ્મા શોષક ઘટના છે. અને તેથી આપણને દ્રાવણની એન્થાલ્પીનું મૂલ્ય ગ્રેટર ધેન ઝીરો મળશે. એનો મતલબ એવો થાય કે જેમ જેમ આપણે તાપમાન વધારતા જઈશું તેમ તેમ દ્રાવ્યતામાં વધારો થતો જવાનો છે. અને જો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય એટલે કે ડેલ્ટા એચ લેસ ધેન ઝીરો હોય તો દ્રાવ્યતા ઘટતું જશે. અને આ પ્રકારનું વલણ પ્રાયોગિક રીતે પણ આપણે અવલોકી શકીએ છીએ. દાખલા તરીકે પાણીના બે પાત્રની અંદર એક પાત્રમાં આપણે ખાંડ ઉમેરીશું અને બીજા પાત્રમાં કડી ચૂનો ઉમેરીશું. હવે
કડી ચૂનો જ્યારે પાણીમાં ઓગળે છે તે વખતે તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપે છે. જો સંતુલનનો સિદ્ધાંત આપણે લેવામાં આવે એટલે કે બંધ પ્રણાલીમાં જ્યારે આપણે કડી ચૂનાને પાણીમાં ઓગાળીશું ઉષ્માક્ષેપક ઘટના બનતી હોવાને કારણે જો એનું તાપમાન વધારીશું તો તેની દ્રાવ્યતામાં ઘટાડો જોવા મળવાનો છે. તેવી જ રીતના પાણીની અંદર જ્યારે ખાંડ ઉમેરવામાં આવે ત્યારે તે ઉષ્મા શોષક ઘટના હોવાથી એને આપણે જ્યારે તાપમાન વધારીશું તો તે આપણને દ્રાવ્યતામાં વધારો દર્શાવવાનું છે. ઓકે, તો હવે આપણે અત્યારે લસેટિલેના સિદ્ધાંત પ્રમાણે જોયું તે પ્રમાણે લગભગ સંતૃપ્ત દ્રાવણમાં વિલયન પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક શોષક છે જે તાપમાનના વધારા સાથે દ્રાવ્યતાને વધારશે અને જો પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય તો તાપમાનના વધારા સાથે દ્રાવ્યતા ઘટવાનું છે. આ વલણનું પ્રાયોગિક અવલોકન પણ આપણે કરી શકવાના છે. એવી જ રીતે દબાણની અસરની આપણે હવે ચર્ચા કરીશું. તો દબાણની ઘનની દ્રાવ્યતા પર કોઈ સૂચક અસર હોતી નથી. હવે આપણે 11મા ધોરણમાં ભણીને આવ્યા છે કે ઘન પ્રવાહીને વાયુ જ્યારે હોય ત્યારે વાયુ પર દબાણની અસર સૌથી મહત્તમ, જ્યારે ઘન અને પ્રવાહી પર દબાણની અસર સૌથી ન્યૂનતમ મળે છે. એટલે કે એક પ્રયોગ દ્વારા એવું સાબિત કરવામાં આવ્યું છે કે 293 કેલ્વિન તાપમાને અને 1000 બાર દબાણે જ્યારે આપણે પ્રવાહીના કદમાં ફેરફાર નોંધવામાં આવ્યો તો તે માત્ર 4% જ હતો. એટલે કે જેમ જેમ અણુઓની ગોઠવણી સુવ્યવસ્થિત થશે તેમ તેમ દબાણની અસર નહિવત થતી હોવાને કારણે દબાણની અસર ઘનની એટલે કે ઘન અવસ્થાના દ્રાવ્ય પર સૂચક રીતે જોવા મળતી નથી. એટલે કે ઘન અને પ્રવાહી ખૂબ જ અસંકોચનીય છે અને પ્રાયોગિક રીતે દબાણના ફેરફારથી તે બિન અસરકારક જોવા મળે છે. હવે જો આપણે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વિચારીએ છીએ, એટલે કે આપણે જ્યારે સોડા પીવા જઈએ છીએ તે વખતે કાર્બન ડાયોક્સાઇડ વાયુની પ્રવાહીમાં એટલે કે ઠંડા પાણીમાં અથવા તો પાણીમાં દ્રાવ્યતાને આપણે વિચારીએ છીએ, અથવા તો જળચર પ્રાણીઓ એટલે કે પાણીની અંદર જે દ્રાવ્ય ઓક્સિજન છે તેની પણ આપણે ઉદાહરણ તરીકે અહીંયા નોંધ લઈ શકાય. તો ઘણા વાયુઓ પાણીમાં ઓગળી જાય છે. દાખલા તરીકે ઓક્સિજન પાણીમાં ઘણી ઓછી માત્રામાં ઓગળે અને આ એ ઓગળેલો ઓક્સિજન છે કે જે જળચર જીવનને ટકાવી રાખવા માટે ઉપયોગી છે. તો હવે સવાલ એવો થાય કે કયા વાયુઓ પાણીમાં ઓગળી જશે અને કયા વાયુઓ નહીં ઓગળે. તો આપણને 11મા ધોરણમાં ભણાવ્યું છે તે પ્રમાણે કે એવા વાયુઓ કે જે સંકોચનીય હશે, સંકોચનીય કયા હશે તો કે મોટે ભાગે જે માનવ નિર્મિત હશે તે હંમેશા અથવા તો મોટા ભાગના કેસની અંદર એ કેવા જોવા મળશે તો કે ધ્રુવીય સ્વભાવના જોવા મળતા હોવાથી પાણીમાં તેઓ દ્રાવ્ય થશે, અથવા તો જેના પર દબાણની અસર હેઠળ સંકોચન અનુભવાશે તે આપણને શું બતાવશે, દ્રાવ્યતા દર્શાવવાના છે. ઓક્સિજન એ અધ્રુવીય છે, તેમાં બંને અણુઓ સમાન હોવાને કારણે તેઓ એકબીજાને અપાકર્ષિત કરશે, માટે અહીં આપણને શું જોવા મળશે તો કે દ્રાવ્યતા સંકોચન જોવા મળતું નથી અને તેથી દબાણની અસર હેઠળ તેની માત્રા ખૂબ જ ઓછી આપણને પાણીમાં જોવા મળે છે. પરંતુ આ ખૂબ ઓછી માત્રા પણ જળચર જીવનને ટકાવી રાખવા માટે મદદરૂપ છે અને તેથી જેમ જેમ આપણે પ્રદૂષણ કરીશું તેમ તેમ આ ઓક્સિજનની માત્રા ઘટતી હોવાને કારણે જળચર પ્રાણીનું જીવન અથવા તો જળચર વનસ્પતિ આપણને લુપ્ત થતી જોવા મળી શકશે. એટલે કે ઓક્સિજન પાણીમાં ખૂબ જ ઓછો દ્રાવ્ય છે, જ્યારે હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે કે HCl એ પાણીમાં ખૂબ જ દ્રાવ્ય છે. જો અહીંયા HCl એ ધ્રુવીય સ્વભાવનો હોવાને કારણે પાણીમાં ખૂબ જ દ્રાવ્યતા દર્શાવશે. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા દબાણ અને તાપમાનથી વધારે અસર પામશે અને વાયુની દ્રાવ્યતાની આપણે ચકાસણી કરી શકીશું કે કયો દ્રાવ્ય વધારે દ્રાવ્ય છે અને કયો ઓછો છે. દાખલા તરીકે આપણે બે પાત્ર લીધેલા છે, પાત્ર એ અને પાત્ર બી. તેમાં સૌથી પહેલા આપણે પ્રવાહી અને ઉપર વાયુ રાખેલો છે. અહીં જે W1 જે દેખાય છે તે એક પિસ્ટન પર લાગુ પડતું બળની માત્રા છે. જ્યારે આ W1 દબાણ હતું તે વખતે પાણીમાં અથવા તો પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા ઓછી હતી, પરંતુ જ્યારે આ પિસ્ટન પર W1ની સાથે સાથે W2 અને W3 દબાણ લગાડવામાં આવ્યું એટલે કે પિસ્ટનને નીચે લાવવામાં આવ્યો તેથી શું થશે તો કે વાયુનું જે કદ હતું તેમાં ઘટાડો થવાને કારણે
તેઓ પાણીની અંદર દ્રાવ્યતા દર્શાવવાના છે. એટલે કે જેમ જેમ દબાણ વધતું જશે તેમ તેમ દ્રાવ્યતા વધતી જશે. એટલે આપણે એવું કહી શકાય કે ઓગળેલા વાયુની સાંદ્રતા દ્રાવણ પરના વાયુના દબાણમાં દબાણના સમપ્રમાણમાં છે. એટલે કે જે જો વાયુ સંકોચનીય હશે અને દબાણની અસર અનુભવતું હશે તો તેની દ્રાવ્યતા દબાણના સમપ્રમાણમાં જોવા મળવાની છે. તો દબાણના વધારા સાથે આ વાયુઓની દ્રાવ્યતા વધવાની છે અને પ્રવાહી દ્રાવકમાં વાયુના દ્રાવણ માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની પ્રણાલી આપણે લીધેલી છે. નીચેનો ભાગ એ દ્રાવણનો છે, એટલે કે આ જે સફેદ કલરનો દેખાય છે તે દ્રાવણ છે. ઉપરનો ભાગ પી દબાણે અને ટી તાપમાને વાયુમય પ્રણાલીનો ભાગ છે, એટલે કે જે આ ભૂરા રંગનો છે તે. આ પ્રણાલીને ગતિશીલ સંતુલનમાં અવસ્થામાં હોવાનું ધારવામાં આવે છે. એટલે કે આ પરિસ્થિતિમાં દ્રાવણમાં દાખલ થતા અને દ્રાવણની કલાને છોડી દેતા વાયુના કણનો વેગ સમાન છે. એટલે કે આ સફેદમાંથી ભૂરામાં અને ભૂરામાંથી સફેદમાં જતા કણોનો વેગ સરખો છે. હવે આકૃતિ નંબર 2.1b માં દર્શાવ્યા પ્રમાણે દ્રાવણ કલાની ઉપર વાયુને દબાવીને દબાણમાં વધારો કરો, એટલે કે આ W1 ની જગ્યાએ હવે W1 + W2 + W3 દબાણ વધારી અથવા તો બળ વધારી અને તેનું કદ આપણે ઘટાડ્યું. આથી દ્રાવણના પ્રતિ એકમ કદમાં વાયુમય કણોની સંખ્યા વધી જશે અને વેગ જેમાં વાયુમય કણોની દ્રાવણની સપાટીને અથડાય છે તે પણ આપણને વધી જવું છે. એટલે કે અથડામણ પણ વધવાની છે, સાથે સંકોચન પણ વધવાનું છે અને તેથી વાયુ દ્રાવ્યતા વાયુની દ્રાવ્યતા નવું સંતુલન સપાશે નહીં ત્યાં સુધી આપણને દ્રાવ્યતામાં વધારો દર્શાવશે અને પરિણામે દ્રાવણની ઉપર વાયુનું દબાણ વધશે અને તેથી દ્રાવ્યતા પણ વધવાની છે. એટલે આમાં આપણે લસ એટેલિયનના સિદ્ધાંત પ્રમાણે આપણે શું વિચાર્યું તો કે શરૂઆતમાં એટલે કે આકૃતિ એ ની અંદર આપણી પાસે સંતુલન હતું જે આપેલ તાપમાને અને દબાણ હતું. હવે દબાણ આપણે વધાર્યું પણ તાપમાન અચળ રાખ્યું. કદમાં ઘટાડો થવાને કારણે અથડામણમાં વધારો થશે અને સાથે દ્રાવ્યતામાં વધારો આપણને જોવા મળવાનો છે, એવું આપણને આ પ્રયોગ દ્વારા ધ્યાન પર આવી શકે છે. હવે સૌપ્રથમ જે વૈજ્ઞાનિક હતા કે જેમણે વાયુની દ્રાવ્યતા પર ખૂબ જ વધારે પ્રાયોગિક અભ્યાસ કર્યો તે વૈજ્ઞાનિકનું નામ હતું હેનરી. તો હેનરી એ સૌપ્રથમ વૈજ્ઞાનિક એવા હતા કે જેમણે દબાણ અને વાયુની દ્રાવકમાં દ્રાવ્યતા વચ્ચેનો જથ્થાત્મક સંબંધ આપણને આપ્યો, જેને આપણે હેનરીના નિયમ તરીકે ઓળખાય છે. એટલે હેનરીનો નિયમ આપણે કોને કહી શકાય તો કે હેનરીનો નિયમ એ વાયુની દ્રાવકમાં દ્રાવ્યતા વચ્ચેના એટલે કે દબાણ અને વાયુની દ્રાવ્યતા વચ્ચેનો જે જથ્થાત્મક સંબંધ છે, દબાણ અને દ્રાવક ની વચ્ચેના જથ્થાત્મક સંબંધને કોના આધારે તો કે દ્રાવ્યતાના આધારે દર્શાવનાર વૈજ્ઞાનિકના નામ આપણે હેનરી છે અને એ હેનરીના નામ પરથી તેને હેનરીના નિયમ તરીકે આપણે ઓળખીએ છીએ. આ નિયમ આપણને શું કહે છે કે અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા દબાણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં જોવા મળે છે. શું કહે છે? અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણ હોય છે. એટલે કે દાખલા તરીકે આકૃતિ એ માં આ જે ભૂરો કલર છે તે આપણને વાયુની સપાટી બતાવે છે, એમાં દબાણ ઓછું લાગતું હતું એટલે દ્રાવ્યતા ઓછી હતી. પરંતુ આકૃતિ બી ની અંદર આપણે જોઈએ છીએ તે પ્રમાણે W1, W2 અને W3 માં વધારો કરતા હોવાથી આ જે દબાણ છે તે વધતું જશે અને તેથી સપાટી પર પણ દબાણ વધવાથી પ્રવાહીની અંદર વાયુના કણ એટલે કે મોલ અંશમાં વધારો થાય છે, એટલે કે દ્રાવ્યતામાં વધારો જોવા મળે છે. ડાલ્ટન કે જે હેનરીનો સમકાલીન હતો તેણે પણ સ્વતંત્ર રીતે એવું તારવ્યું હતું કે પ્રવાહી દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા વાયુની આંશિક દબાણનો અવયવ તરીકે હોય છે. એટલે કે હેનરી જ નહીં પણ તે વખતે જે જોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિક હતા તેમણે પણ એવું સાબિત કર્યું હતું કે પ્રવાહી દ્રાવણમાં એટલે કે પ્રવાહી દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા કોની પર આધારિત છે તો કે વાયુના આંશિક દબાણનો અવયવ છે. એટલે કે પ્રવાહી દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા વધારે છે કે ઓછી છે કોણ દર્શાવશે તો કે જે વાયુ
દબાણની અસર કેટલી અનુભવે છે તેના આધારે આપણને જોવા મળશે. જો આપણે દ્રાવણમાંના વાયુના મોલ અંશનો ઉપયોગ માપન તરીકે આપણે કરીએ તો આપણે એવું કહી શકાય કે દ્રાવણમાંના વાયુના મોલ અંશ એ દ્રાવણ ઉપર વાયુના આંશિક દબાણને સંપૂર્ણ આપે છે. શરૂઆતમાં આપણે શું લીધું, દીકરાઓ? તો કે શરૂઆતમાં આપણને એવું કહેવામાં આવ્યું કે જો આપણી પાસે પ્રવાહી દ્રાવણ હોય અને દ્રાવ્ય પ્રવાહ વાયુ હશે તો તેની અસર કોને આધારે હશે, તો કે દબાણને આધારે હશે. હવે આપણે એની માત્રાને શોધવાની છે, તો હવે માત્રા આપણને કયા આધારે મળશે, તો કે મોલ અંશના આધારે મળશે. એટલે આપણે એવું પણ કહી શકાય કે જ્યારે પ્રવાહીની અંદર પ્રવાહી દ્રાવણમાં વાયુની સાંદ્રતા વધે છે એટલે કે દ્રાવ્યતા વધે છે, એનાથી આપણને મોલ અંશમાં પણ વધારો જોવા મળતો હોય છે. એટલે હવે નિયમ આપણને શું બતાવશે, તો કે નિયમ આપણને એવું બતાવશે કે દ્રાવણમાંના વાયુના મોલ અંશ દ્રાવણ ઉપર વાયુના આંશિક દબાણને સમપ્રમાણમાં હોય છે. કોને સમપ્રમાણમાં હશે, તો કે જે દબાણ લાગશે તે મોલ અંશના સમપ્રમાણમાં છે. એટલે પી ચલે છે એક્સ વાળો કોન્સેપ્ટ અહીંયા આપણને મળવાનો છે. દબાણ એ વાયુના મોલ અંશના સમપ્રમાણમાં છે, અથવા તો વાયુના મોલ અંશ તે દ્રાવણ પર લાગતા દબાણના સમપ્રમાણમાં છે. તો હેનરીના નિયમ મુજબ ખૂબ જ સામાન્ય રીતે વપરાતું સ્વરૂપ સુનિવેદિત કરે છે, તો કે બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ દ્રાવણમાંના વાયુના મૂળ અંશને સમપ્રમાણમાં જોવા મળે છે. બાષ્પકલા કોને કહીશું, તો કે દ્રાવણની ઉપર જે બાષ્પ સ્વરૂપમાં મળશે તેને બાષ્પકલા કહીશું. તો હવે બાષ્પકલામાં વાયુનું આંશિક દબાણ એટલે કે બાષ્પ દ્વારા જે દબાણ અનુભવાય છે અથવા તો વર્તાય છે તે કોના આધારે છે, તો કે દ્રાવણમાં જેટલા વાયુના મૂળ અંશ હશે તેના આધારે આપણને મળવાનું છે. ક્યાં તો એના જેવું થયું કે દ્રાવણમાં વાયુ જેટલો વધારે હશે તે શું થશે, તો કે બહાર નીકળશે અને બાષ્પકલામાં તેનું દબાણ વધારશે. દાખલા તરીકે આપણે જ્યારે સોડાની બોટલ લાવીએ છીએ અને ઘરે આપણે પહેલી વખત ઓપન કરીએ છીએ તો તે વખતે કેવો અવાજ આવે છે અથવા તો કેવી અનુભૂતિ થાય છે તે આપણને વાયુની દ્રાવ્યતાના આધારે છે. શરૂઆતમાં બોટલ પેક હતી, દ્રાવ્ય વાયુ વધારે હતો એટલે આપણને અસર વધારે મળી. એ જ બોટલને આપણે ત્રીજી કે ચોથી વખત આપણે ઓપન કરીશું, બંધ કરીશું, તો આપણને તે જ દબાણ છે તે ઘટતો જતો હોય એવું લાગશે. એટલે કે દ્રાવણમાંથી વાયુ નીકળી જતો હશે. એટલે કે તેને આપણે કેવી રીતના અભિવ્યક્ત કરાય, તો કે પી ચલે છે એક્સ. એનો મતલબ એવો થાય કે જો સમપ્રમાણનું નિશાન ઘડીએ તો હેનરી અચળાંક મૂકીએ તો પી ઇઝ ઇક્વલ ટુ કેએચ ઇન્ટુ એક્સ બને. હવે જો હું કેએચ ને કરતા બનાવું તો મને શું મળશે, તો કે પી ના છેદમાં એક્સ. એટલે કે હેનરીનો અચળાંક એ દબાણના સમપ્રમાણમાં અને મોલ અંશના વ્યસ્ત પ્રમાણમાં છે. એનો મતલબ આપણે એવો કરી શકાય કે જેમ જેમ કેએચ નું મૂલ્ય વધતું જશે તેમ તેમ મોલ અંશ ઘટતો જશે, કારણ કે તે વ્યસ્ત પ્રમાણમાં છે. એવી જ રીતના જેમ જેમ કેએચ વધતો જશે તેમ તેમ દબાણમાં વધારો આપણને જોવા મળવાનો છે. હવે આ જે આકૃતિમાં આપેલું છે તે પ્રમાણે P is equal to KH into X plus 0 આ સૂત્રને, એટલે કે આ જે વચ્ચેનું સૂત્ર છે તેમાં P એ Y અક્ષ પર છે, એટલે કે કોઈ પણ વાયુનું આંશિક દબાણ વિરુદ્ધ MX, એટલે કે સુરેખ સમીકરણમાં Y is equal to MX વત્તા C, તો અહીંયા X અક્ષ પર મૂળ અંશ છે. એટલે આપણે આલેખ કોના વિરુદ્ધ કોનો દોરીશું, તો કે વાયુનું આંશિક દબાણ વિરુદ્ધ વાયુના મૂળ અંશનો આલેખ જ્યારે આપણે દોરીશું ત્યારે આપણને શૂન્યમાંથી એટલે કે ઉદ્ગમ બિંદુમાંથી નીકળતો એક સીધી રેખાનો આલેખ મળશે, જે આપણને બતાવશે કે ઢળનું મૂલ્ય એ આપણને KH નું મૂલ્ય આપણને દર્શાવવાનું છે. એટલે કે 293 કેલ્વિન તાપમાને HCl વાયુની સાયક્લોહેક્ઝેનમાં દ્રાવ્યતા માટેનો જ્યારે પ્રાયોગિક પરિણામ અથવા તો પ્રયોગ કરવામાં આવ્યો તો તેનો ઢળ, રેખાનો ઢળ હેનરીના નિયમનો અચળાંક KH આપણને બતાવવાનો છે. એટલે કે અહીંયાથી આપણે જે ઢળ શોધીશું તે આપણને KH નું મૂલ્ય બતાવશે, જે Y is equal to MX plus C એટલે કે સુરેખ સમીકરણના આધારે દર્શાવાશે. અહીં KH એ હેનરી નિયમનો અચળાંક છે અને જો આપણે વાયુના આંશિક દબાણ વિરુદ્ધ દ્રાવણમાં વાયુના મોલ અંશનો આલેખ દોરીએ તો આપણને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના આલેખ આપણને મળવાના છે. તો આ આપણો હેનરીનો નિયમ. તો હેનરીના નિયમ માટે આપણે એવું પણ લઈ શકાય કે સમાન તાપમાને જુદા જુદા વાયુના કેએચ મૂલ્યો આપણને અલગ અલગ હશે. એનો મતલબ એવો પણ થાય
કે કેચ એ વાયુના સ્વભાવનું વિધેય આપણને જોવા મળશે. ફરીથી તો આપણને શું કહે છે, તો કે જો તાપમાન આપણે બદલીશું તો કેચ નું મૂલ્ય બદલાઈ જશે. એનો મતલબ એવો થાય કે કેચ એ વાયુના સ્વભાવનું વિધેય છે, એટલે કે અલગ અલગ અચળ તાપમાને કેચ નું મૂલ્ય અચળ હશે. પણ એ કોના દ્વારા બદલાશે, તો કે જો વાયુનો સ્વભાવ બદલાશે તો આપણને કેચ નું મૂલ્ય પણ બદલાવાનું છે. એટલે કે હેનરીના નિયમ પ્રમાણે પી ચલે છે એક્સ, એમાં ચલે છે કાઢીશું એટલે પી ઇઝ ઇક્વલ ટુ કેચ ઇન્ટુ એક્સ. તો અહીં પી અને એક્સ એકબીજાના સમપ્રમાણમાં છે અને કેચ એ એક્સ ના વ્યસ્ત પ્રમાણમાં આપણને મળવાનું છે, જે આપણે ઓલરેડી આલેખ દ્વારા સમજેલા છે. હવે ઉપરના સમીકરણમાંથી એવું સ્વાભાવિક છે કે આપેલ દબાણે કેચનું ઊંચું મૂલ્ય પ્રવાહીમાં વાયુઓની ઓછી દ્રાવ્યતા સૂચવે છે. કેમ એવું થાય, તો કે કેચનું મૂલ્ય એ દબાણના સમપ્રમાણમાં અને મોલ અંશના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે કેચનું મૂલ્ય જો વધશે તો એક્સ એટલે કે મોલ અંશ ઘટશે, એટલે કે દ્રાવ્યતા ઓછી થઈ જવાની છે. આગળ આપણને એક કોષ્ટક આપેલું છે, તેમાં પણ આપણે N2O2 માટે કેચ ના મૂલ્ય તાપમાનના વધારા સાથે વધે છે, જેવું બતાવશે કે વાયુની દ્રાવ્યતા તાપમાનના ઘટાડા સાથે વધશે અને આ કારણને લીધે જ જળચર સ્પીસીસ ગરમ પાણી કરતા ઠંડા પાણીમાં વધારે સગવડપૂર્વક રહે છે. હવે અહીંયા કેચ ઇઝ ઇક્વલ ટુ પી બાય એક્સ છે, એનો મતલબ શું થાય, તો કે જો મારે કેચ નું મૂલ્ય વધારવું હોય તો દબાણ મારે વધારવું જ પડે, અથવા તો હવે હું તાપમાનનો કોન્સેપ્ટ લઈ લઈશ તો કેચ નું મૂલ્ય તાપમાન આધારિત વધતું છે. એનો મતલબ એવો થાય કે જેટલું તાપમાન વધારતો જઈશ તેટલું પાણીમાંથી અથવા પ્રવાહીમાંથી વાયુ બાષ્પીભૂત થશે અને તેથી તેના મોલ અંશ ઘટતા જશે. દાખલા તરીકે અહીંયા આપણને N2 અને O2 માટે કીધેલું છે. દાખલા તરીકે N2 નું 293 કેલ્વિન તાપમાને કેચ નું મૂલ્ય 76.48 છે. એવી જ રીતના તાપમાન વધ્યું 303 થઈ ગયું તો એ મૂલ્ય 88.84 થઈ ગયું. એનો મતલબ એવો થયો કે તાપમાન વધ્યું, કેચ નું મૂલ્ય વધ્યું, તો કેચ નું મૂલ્ય એ મોલ અંશના વ્યસ્ત પ્રમાણમાં હતું અને તેથી આપણે એવું કહી શકાય કે કેચ નું મૂલ્ય વધતા એટલે કે તાપમાન વધતા મોલ અંશમાં ઘટાડો થાય છે અને તેથી આપણે આ સૂત્રને કેચ બરાબર પી બાય એક્સ ને આધારે એવું કહી શકાય કેચ નું મૂલ્ય જેમ વધશે તેમ એક્સ ઘટશે, એટલે કે દ્રાવ્યતા ઘટી જવાની છે. ઓકે, તો હવે આ હેનરીના અનુપ્રયોગો આપણે કયા કરી શકાય, તો કે હેનરીના નિયમના ઘણા અનુપ્રયોગો આપણે ઉદ્યોગમાં ઉપયોગી છે અને કેટલાય જીવશાસ્ત્રી પરિઘટનાઓ સમજાવે છે અને આમાંના નોંધવા પાત્ર એ પ્રમાણે નીચે પ્રમાણે છે. પહેલું, તો હળવા પીણા અને સોડા બોટલમાં CO2 ની સાંદ્રતા વધારવા માટે બોટલને ઊંચા દબાણ હેઠળ બંધ કરવામાં આવે છે. હળવા પીણા અથવા સોફ્ટ સોડા વોટર, એટલે કે રાત્રે આપણે જે સોડા પીવા જઈએ તે, અથવા તો ઘરમાં કોક પેપ્સી કે કંઈ પણ આપણે લાવેલા હોય તેની બોટલ જ્યારે ઓપન કરીએ છીએ, અથવા તો આપણે એવું પણ વિચારેલું છે કે શિયાળામાં પણ આપણે ઠંડો જ્યારે સોડા પીએ છીએ તો પણ એ ચિલ્ડ હોય છે. એનું કારણ શું છે, તો કે જો તાપમાન વધશે તો કાર્બન ડાયોક્સાઇડની દ્રાવ્યતા ઘટી જશે, માટે શિયાળામાં પણ આપણે ચિલ્ડ સોડા પીવાનું જ પસંદ કરીએ છીએ. અને જો સોડા વોટરમાં કાર્બન ડાયોક્સાઇડ નહીં હોય તો એ માત્ર શરબત થઈ જતું હોવાને કારણે આપણને પીવાનું પસંદ કરતું નથી. એટલે હેનરીનો અનુપ્રયોગ પહેલું, તો સોડા વોટર અથવા તો હળવા પીણામાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધારી કે ઘટાડી કેવી રીતે શક્ય તેના આધારે આપણે વિચારવાનું છે. બીજું આવશે આપણી પાસે સ્કુબા ડાઇવર્સ, એટલે કે મરજીવા, જે અંડર વોટર એટલે કે ખૂબ જ જળ પાણીની અંદર નીચે જાય અને ઊંચા દબાણ હેઠળ જ્યારે શ્વસન કરે છે ત્યારે ઓગળેલા વાયુની ઊંચી સાંદ્રતા સાથે મેળ પડવો પડે છે. દબાણના વધારો થવાને કારણે લોહીમાં વાતાવરણીય વાયુઓની દ્રાવ્યતા વધી જાય છે અને જ્યારે મરજીવા સપાટી પર આવે છે ત્યારે દબાણ ધીમે ધીમે ઘટે છે અને આ ઓગળેલા વાયુઓને મુક્ત કરે છે અને લોહીમાં નાઇટ્રોજનના પરપોટા પેદા કરે છે અને આ કેસ નળીઓને બંધ કરી દે છે અને વૈદ્યકીય રીતે જાણીતી પરિસ્થિતિ બેન્ડ્સ ની રચના કરે છે, જે પીડાકારી અથવા તો જીવનને ભયરૂપ કરે છે. હવે આપણે જો આને જ વિચારીએ કે આપણી પાસે મરજીવા છે, તો મરજીવા એ પાણીની અંદર દરિયાની અંદર ઉતરે છે. આપણને ખબર છે તે પ્રમાણે દરિયાની સપાટી પર એક વાતાવરણ દબાણ છે, જેમ જેમ આપણે નીચે જઈશું તેમ તેમ દબાણ વધતું જશે. હવે દબાણ વધશે તેમ તેમ પાણીમાં દ્રાવ્યતા વધતી જવાની છે,
એટલે કે પાણીની અંદર રહેલા વાયુની દ્રાવ્યતા વધશે. હવે આ મરજીવા જ્યારે શ્વસન કરશે ત્યારે તેના રુધિરમાં એ વાયુઓ તેના લોહીમાં ભળશે. હવે આ જ મરજીવા જ્યારે સપાટી પર આવે છે ત્યારે દબાણ ઘટતું હોવાને કારણે લોહીમાં જે દ્રાવ્ય થયેલા અથવા તો ઓકળેલા વાયુઓ છે તે હવે શું થશે, બહાર નીકળવાનો પ્રયત્ન કરશે. પરંતુ અહીં દબાણની અંદર અસંતુલન હોવાને કારણે તેઓ પરપોટા સ્વરૂપે બહાર નીકળશે. આ પરપોટા ઘણી વખત કેશ નળીની અંદર જમા થઈ જશે અને તેના કારણે ત્યાં એ નળીને બ્લોક કરશે. આવી જે બ્લોક થશે તેના કારણે જે રુધિરનું જે ફેલાવું છે, પ્રસરણ છે, તેને ઘટાડી દેશે. સાથે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે સંકીર્ણ બનાવી ઓક્સી હિમોગ્લોબિન બનશે, જે વધુ સ્થાયી કરતા હોવાને કારણે એ નળી ગંઠાઈ જશે અને આ ગંઠાઓની ક્રિયા જેમ જેમ વધતી જશે તેમ તેમ પીડાદાયક પણ થશે. અને જો આ ગંઠાઓની પ્રક્રિયા ખૂબ લાંબો સમય ચાલુ રહેશે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકવાનું છે. અને તેથી આપણે એવું કહી શકાય કે આ જે ઘટના છે તે જીવલેણ પણ હોઈ શકે છે. એવી જ રીતના આવા બેન્ડ્સને દૂર રાખવા માટે અને લોહીમાં નાઇટ્રોજનની ઊંચી સાંદ્રતાની વિશાલુતાની અસરને દૂર રાખવા માટે સ્કુબા મરજીવા માટે હિલિયમ વડે મંદ કરેલી હવા એટલે કે 11.7% હિલિયમ, 56.2% નાઇટ્રોજન અને 32.1% ઓક્સિજન ભરેલી ટાંકીઓનો ઉપયોગ કરવામાં આવે છે. દીકરાઓ, તમારે આ જે મરજીવાની જે બોટલ છે તેમાં કેટલા પ્રમાણમાં વાયુઓ છે તે તમારે યાદ રાખવું પડશે. 11.7% હિલિયમ, 56.2% નાઇટ્રોજન અને 32.1% ઓક્સિજન આપણે ભરેલી હોય તેવી બોટલનો ઉપયોગ કરીએ છીએ અને તેનાથી નાઇટ્રોજનની ઊંચી સાંદ્રતાને આપણે અટકાવી શકીએ છીએ. હવે દરિયાની નીચે તો ગયા, હવે જ્યારે આપણે ઊંચાઈએ જઈએ છીએ ત્યારે શું થશે? તો કે જેમ જેમ આપણે ઊંચાઈએ જઈએ છીએ દબાણ ઘટતું હોવાને કારણે હવાની અંદર દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જશે અને જેના કારણે આપણા શ્વસનની અંદર પણ ઓક્સિજનનું પ્રમાણ ઘટવાનું છે. અને આ જ કારણોને લીધે જેમ જેમ આપણે ઊંચાઈએ જઈશું તેમ તેમ ઓક્સિજનનું આંશિક દબાણ ભૂમિ સ્તર કરતા ઓછું થાય. આ વધુ ઊંચાઈએ રહેતા લોકો અથવા તો પર્વતારોહકોના લોહી અને ઉત્તક પેશી એટલે કે ટીસ્યુમાં ઓક્સિજનની સાંદ્રતા ઓછી થતી જાય. ઓછો રક્ત ઓક્સિજન પર્વતારોહકો માટે નબળું બનવું, સ્પષ્ટ રીતે વિચારો ન કરી શકવા માટે કારણરૂપ બને છે અને આ ચિહ્નો એનોક્સિયા તરીકે ઓળખાતી બીમારીઓ છે. એટલે કે જેમ જેમ હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જશે તેમ તેમ રુધિરમાં ઓક્સિજન ઓછું થવાને કારણે મગજ સુધી ઓછું પહોંચતું હોવાથી નબળાઈ અને સાથે વિચાર ઓછા આવે એટલે કે નિર્ણય શક્તિમાં ઘટાડો થાય એવા આપણને ચિહ્નો દેખાય, જે એનોક્સિયા તરીકે મેડિકલ ભાષામાં ઓળખાય છે. અહીં પણ આપણે P is equal to KH into X નો આપણે ઉપયોગ કરીશું, એટલે કે KH is equal to P/X નો આપણે ઉપયોગ કરીશું. એવી જ રીતના તાપમાનની અસરને આપણે જ્યારે ચર્ચામાં લઈશું તે પ્રમાણે તો વાયુઓની પ્રવાહીમાં દ્રાવ્યતા તાપમાનના વધારા સાથે ઘટે છે, જે આપણને ખબર જ છે કે KH તાપમાનને આધારે વધ્યું તો મોલ અંશ એમાં ઘટી જવાનું. એટલે કે જ્યારે ઓગળેલા હોય છે ત્યારે વાયુના અણુઓ પ્રવાહી કલામાં હોય અને વિલયનની પ્રક્રિયા સંગનન સાથે સરખાવી શકાય અને આ પ્રક્રિયામાં ઉષ્મા ઉદ્ભવે છે. આપણે અભ્યાસ કર્યો તે પ્રમાણે વિલયન પ્રક્રિયા ગતિશીલ સંતુલનને સમાવિષ્ટ કરશે અને તેથી લ સેટેલિયનના સિદ્ધાંતને અનુસાર વિલયન ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાને કારણે તાપમાન સાથે એટલે કે તાપમાનના વધારા સાથે તેની દ્રાવ્યતા ઘટતી જાય છે. એટલે તાપમાનની અસરમાં આપણે સિમ્પલ શું યાદ રાખીશું, જેમ જેમ તાપમાન વધશે પાણીની અંદર વાયુઓની દ્રાવ્યતા અથવા તો પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતામાં ઘટાડો થશે. કેમ? તો કે તાપમાન વધશે તો પ્રવાહી પણ વાયુરૂપ થતું હોવાને કારણે તે આપણને શું નહીં બતાવે, તો કે પાણીની અંદર દ્રાવ્યતા ઓછી કરી દેશે. ઓકે, તો અનુપ્રયોગમાં આપણે શું યાદ રાખ્યું, તો કે સોડા વોટરમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા, મરજીવાના બોટલની અંદર કેમ આપણે ભરીએ છીએ એટલે કે બેન્ડ અસરને કેવી રીતના નાબૂદ કરી શકાય, અને ત્રીજું એનોક્સિયા. આ ત્રણ એના અનુપ્રયોગો છે જેને આપણે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ. સૌથી વધારે જો અસર આપણે જોવા મળશે તો વાયુ અવસ્થા હોવાને કારણે દબાણ વધવાથી સાંદ્રતા વધે છે અને તાપમાન વધવાથી સાંદ્રતા ઘટે છે, એટલે કે દ્રાવ્યતામાં ઘટાડો આપણને જોવા મળે છે. તો આ હતો આપણો હેનરીનો નિયમ. એટલે હેનરીના નિયમમાં આપણે શું યાદ રાખવાનું રહ્યું, તો કે P is equal to અથવા તો P ચલે છે
x નો કોન્સેપ્ટ આપણે યાદ રાખવાનો રહ્યો એટલે p is equal to kh into x આપણને મળશે એટલે કે દબાણ એ મોલ અંશના સમપ્રમાણમાં આપણને જોવા મળવાનું છે તો હવે એને લગતા જે ઉદાહરણના અને લખાણ સંબંધિત દાખલાઓ છે તેને આપણે ચર્ચામાં લઈશું તો ઉદાહરણ નંબર 2.4 માં આપણને એવું કીધેલું છે કે 298 કેલ્વિન તાપમાને નાઇટ્રોજન વાયુને પાણીમાંથી પસાર કરવામાં આવે તો 1 લિટર પાણીમાં કેટલા મિલીમોલ N2Io ઓગળવાના છે પાછું આપણને એવું કીધેલું છે કે એવું ધારવાનું છે કે N2 0.987 બાર આંશિક દબાણ સર્જે છે અને N2 માટે 293 કેલ્વિન તાપમાને હેનરીના નિયમનો અચળાંક એટલે કે KH નું મૂલ્ય 76.48 કિલો બાર આપણને આપેલું છે તો હવે આની અંદર આપણે શું શોધવાનું છે તો કે કેટલા મિલીમોલ N2Io ઓગળશે એટલે કે મોલ આપણે શોધવાના છે તો અહીં હેનરીનો નિયમ પણ આપેલો છે મોલ શોધવાનું કીધેલું છે એટલે આપણું સૂત્ર શું આવશે તો કે હેનરીનું સૂત્ર P is equal to KH into X તો અહીં વાયુની દ્રાવ્યતા જલીય દ્રાવણમાં તેના મોલ અંશ સાથે સંબંધિત છે અને તેથી વાયુના દ્રાવણમાં મોલ અંશ ગણીને હેનરીનો નિયમ આપણે લાગુ પાડીએ તો આપણને દ્રાવ્યતા ગણી શકવાનું છે એટલે કે P is equal to KH into X તો હવે X આપણો શું થાય તો કે X એ નાઇટ્રોજનનો છે એટલે P છેદમાં KH એટલે કે P of nitrogen is equal to KH into X of nitrogen તો X of nitrogen શું થશે તો કે P of nitrogen ના છેદમાં KH તો નાઇટ્રોજન નું દબાણ કેટલું આપણને આપેલું છે તો કે 0.987 ભાગ્યા KH કેટલું આપેલું છે 76.48 કિલો બાર એટલે કે 76480 બાર આ બાર બાર ઉડી જશે સાદું રૂપ આપીશું તો આપણો આન્સર શું આવશે 1.29 × 10⁻⁵ આપણો એક્સ આવ્યો હવે એક્સ એ મોલ અંશ છે તો મોલ અંશ માટેનું સૂત્ર આપણને ખબર છે કે મોલ અંશ બરાબર મોલના છેદમાં કુલ મોલ તો હવે આપણે શું થાય તો કે હવે આપણે મોલ શોધવાના છે તો અહીં આપણને શું આપેલું છે તો કે 1 લિટર પાણીમાં કેટલા મિલીમોલ N2 ઓગળશે એટલે પાણીની માત્રા આપણને આપેલી છે 1 લિટર તો 1 લિટર પાણીમાં તેના મોલ કેટલા થાય તો કે 1 લિટર એટલે 1000 ગ્રામ અથવા તો 1000 ml ભાગ્યા 18 તો 1000 ભાગ્યા 18 કરીશું એટલે 55.55 મોલ આપણને પ્રાપ્ત થશે તેથી જો N2 વાયુના દ્રાવણમાં N મોલ હોય તો આપણને શું મળે X ઓફ નાઇટ્રોજન બરાબર N ના છેદમાં N પ્લસ 55.55 આ N શું છે તો કે નાઇટ્રોજનના મોલ એટલે કે નાઇટ્રોજનના મોલ મોલના છેદમાં કુલ મોલ તો N ના છેદમાં 55.5 તો હવે આ N ને આપણે કેમ અવગણ્યો તો કે 55.5 ની સાપેક્ષે N નું મૂલ્ય ખૂબ જ ઓછું હોવાને કારણે આપણે તેને અવગણીશું એટલે હવે x નું મૂલ્ય કેટલું છે આપણી પાસે 1.29 × 10⁻⁵ બરાબર n ના છેદમાં 55.55 તો હવે આપણે n ને જો કરતા કરીશું તો આપણને શું મળશે તો કે 1.29 × 10⁻⁵ ગુણ્યા 55.55 મોલ એટલે આપણો આન્સર શું આવશે 7.16 × 10⁻⁴ મોલ આપણને પ્રાપ્ત થશે હવે આપણે શું શોધવાનું છે મિલીમોલ શોધવાનું આપણને શું મળ્યા છે મોલ મળ્યા છે તો હવે 7.16 × 10⁻⁴ મોલ ગુણ્યા 1000 થી આપણે એને ગુણીશું તો આપણને શું મળશે તો કે 0.716 મિલીમોલ આપણને પ્રાપ્ત થવાનું છે ઓકે તો આપણો આન્સર શું મળ્યો તો કે આપણો આન્સર મળ્યો 0.716 મિલીમોલ તો આપણે આ દાખલામાં પહેલા શું કર્યું તો કે આપણને N2 નું આંશિક દબાણ આપેલું છે KH નું મૂલ્ય આપ્યું છે એટલે X આપણે શોધી નાખ્યું P is equal to KH into X X ને કરતા બનાવ્યો એટલે P by K નું મૂલ્ય આપણે મૂકી દીધું તો હવે P by K ના મૂલ્ય પરથી X મળ્યું અને X માટે આપણને ખબર હતું કે મોલના છેદમાં કુલ મોલ પરંતુ અહીં મોલ નાઇટ્રોજનના ખૂબ ઓછા હતા 55.55 જે પાણીના મોલની સાપેક્ષમાં તેથી તેને અવગણ્યું એટલે આપણી પાસે X બરાબર N ના છેદમાં 55.5 આપણને મળી જશે તો હવે n ને આપણે શોધીશું અને પછી એને ગુણ્યા 1000 કરીશું એટલે મિલીમોલ આપણને પ્રાપ્ત થશે એવી જ રીતના આપણે નેક્સ્ટ દાખલો કરીશું જે લખાણ સંબંધિતનો છે 2.6 નંબરનો જેમાં આપણને એવું કીધેલું છે કે H2S એક વિશાળ વાયુ છે જેની અંદર સડેલી વાસ ઈંડા જેવી વાસ આપણને ધરાવે છે તેના ઉપયોગ આપણે ગુણાત્મક પૃથ્થકરણમાં કરવામાં આવે અને જો H2S ની પાણીમાં દ્રાવ્યતા STP એ 0.195 મોલ હોય તો
હેનરી અચળાંકની આપણે ગણતરી શોધવાની છે. એટલે ઉપરની લાઈન આપણી કોઈ કામની નથી. આપણને એવું કીધેલું છે કે H2S ની પાણીમાં દ્રાવ્યતા STP એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર પર 0.195 મોલલ હોય તો KH આપણે શોધવાનું છે. એટલે મોલ આપેલા છે, મોલલ એટલે મોલ પ્રતિ કિલોગ્રામ, એટલે મોલલ આપણને મોલ આપ્યા છે 0.195. તો 1000 ગ્રામ પાણીમાં 0.195 મોલ H2S છે. એટલે કે પાણીના મોલ હવે કેટલા થઈ જાય તો કે 1000 ગ્રામ ભાગ્યા 18 એટલે 55.56 અથવા 55.95. તો H2S ના મોલન્સ કેટલા થશે તો કે H2S ના મોલ ભાગ્યા કુલ મોલ. તો H2S ના મોલ કેટલા હતા તો કે 0.195 ભાગ્યા 0.195 વત્તા 55.56. સાદું રૂપ આપીશું એટલે આપણો આન્સર શું આવશે, 0.0035. આ H2S ના મોલ મોલ અંશ મળ્યા. હવે આપણે શું શોધવાનું છે તો કે હેનરીના અચળાંકની આપણે શોધવાનું છે. અહીં STP આપણને આપેલો છે એટલે હવે STP એ દબાણ આપણે કેટલું લેવાનું તો કે 0.987 બાર લેવાનું. સૂત્ર કયું લઈશું, P = KH × X, એટલે KH ને કરતા બનાવી અને P/X આપણે શોધીશું. એટલે હેનરીના નિયમ પ્રમાણે P = KH × X જો આપણે કરીએ તો આપણને શું મળશે તો કે KH = P/X. પી કેટલું છે, 0.987 અને એક્સ કેટલું શોધ્યું તો કે 0.0035. તો એનું સાદું રૂપ આપણું શું આવશે તો કે 282 બાર. આપણો આન્સર શું આવ્યો, હેનરીનો અચળાંક KH = 282 બાર આપણને પ્રાપ્ત થશે. આવી રીતના આપણે શું શોધ્યું, હેનરીના અચળાંક. તો આ દાખલામાં આપણે શું કર્યું, 0.195 મોલલ હતું એટલે કે 1000 ગ્રામ પાણીમાં 0.195 મોલ H2S આપેલો હતો. H2S ના મોલ મળી ગયા, 1000 ગ્રામ પાણી મળ્યું એટલે 1000 પરથી આપણને પાણીના મોલ મળ્યા. મોલ અંશનું સૂત્ર મૂક્યું, મોલ ભાગ્યા કુલ મોલ, સાદું રૂપ આપી અને મોલ અંશ પહેલા શોધ્યું. પછી હેનરીનું સૂત્ર મૂક્યું, P = KH × X, KH શોધવાનો હતો એટલે એને કરતા બનાવી એટલે P/X આપણને મળી જશે. ઓકે, તો આવી રીતના આપણો KH નો આન્સર આપણને મળવાનો છે. જે નેક્સ્ટ દાખલો છે તે છે આપણો 2.7. પાણીમાં CO2 માટેનો હેનરી અચળાંક 298 કેલ્વિન તાપમાને કેટલો આપેલો છે, 1.67 × 10⁸ પાસ્કલ છે. 298 કેલ્વિન તાપમાને 2.5 વાતાવરણ CO2 દબાણ હેઠળ સંકુલિત કરેલા 500 ml સોડા વોટરમાં CO2 ના જથ્થાની આપણે ગણતરી શોધવાની છે. તો સૌ પ્રથમ આમાં આપણને શું કીધેલું છે તો કે CO2 માટે હેનરીનો અચળાંક KH નું મૂલ્ય કેટલું આપેલું છે, 1.67 × 10⁸ પાસ્કલ. પછી આપણને શું આપેલું છે, તાપમાન 298 છે, 2.5 વાતાવરણ CO2 દબાણ આપણને આપેલું છે અને 500 ml સોડા વોટર આપણને કીધેલું છે. તો P of CO2 આપણને કેટલું આપેલું છે, 2.5 વાતાવરણ, એને પાસ્કલમાં ફેરવીશું કારણ કે KH નું મૂલ્ય પાસ્કલમાં છે. એટલે 2.5 × 1.01325 × 10⁵ પાસ્કલ. તો આપણો આન્સર શું આવશે, 2.5325 × 10⁵ પાસ્કલ. હવે એકમ સરખા થઈ ગયા એટલે હવે P = KH × X કરીશું. તો આપણી પાસે P નું મૂલ્ય પણ છે, KH નું મૂલ્ય પણ છે એટલે હવે આપણે X ને કરતા બનાવીશું. એટલે P of CO2 by KH. કાર્બન ડાયોક્સાઇડ નું દબાણ આપણે કેટલું શોધ્યું તો કે 2.533 × 125 × 10⁵ છેદમાં KH નું મૂલ્ય કેટલું છે, 1.67 × 10⁸. આનું સાદું રૂપ આપીશું તો આપણો આન્સર શું આવશે, 0.00152. આપણને શું મળ્યો, મોલ અંશ પ્રાપ્ત થઈ ગયો. આપણે શું શોધવાનું છે, સંકુલિત કરેલા 500 ml સોડા વોટરમાં કાર્બન ડાયોક્સાઇડનો જથ્થો એટલે કે આપણે દળ શોધવાનું છે. હજુ તો મોલ અંશ મળ્યો તો મોલ અંશ પરથી મોલ શોધવા પડશે અને મોલ પરથી આપણને દળ પ્રાપ્ત થવાનું છે. તો મોલ અંશ બરાબર શું થાય તો કે મોલના છેદમાં કુલ મોલ. આ મોલ અંશ કોના છે તો કે કાર્બન ડાયોક્સાઇડના, માટે N of CO2 ના છેદમાં N of CO2 વત્તા N of H2. હવે અહીંયા પણ આપણને ખ્યાલ છે કે N of CO2 ઓછા હશે અને N of H2O એટલે 55.55 હોય, જેનું મૂલ્ય N of CO2 કરતા વધારે હોય એટલે છેદના N of CO2 ને આપણે અવગણીશું. તો હવે આપણી પાસે શું આવશે તો કે 500 ml સોડા વોટર ને 500 ml પાણી તરીકે ગણીએ તો 500 ml = 500 ગ્રામ. કેમ, તો કે પાણીની ઘનતા 1 છે. તેથી પાણીના મોલન્સ કેટલા થયા તો કે મોલ કેટલા થયા તો કે 500 / 18 એટલે 27.78 મોલ. એટલે એક્સ હવે આપણને શું મળશે, N of CO2 / N of H2O. આપણે કોને કરતા બનાવવાનું છે તો કે N of CO2 ને કરતા બનાવવાનું છે. પરંતુ આપણી પાસે એક્સ આપણી પાસે છે 0.00152 = N of CO2 / N of H2O 27.78.
તો n ઓફ CO2 ને કરતા બનાઈએ તો 0.00152 ગુણ્યા 27.78 કરીશું તો આપણો આન્સર આવશે 0.042 મોલ. આ કઈક આપણો આન્સર આવશે મોલ ઓફ CO2. હવે મોલનું સૂત્ર શું છે? તો કે દળ ભાગ્યા આણ્વીય દળ. એટલે કે 500 ml સોડા વોટરમાં કાર્બન ડાયોક્સાઇડનો જથ્થો કેટલો મળશે? તો કે 0.042 મોલ ગુણ્યા 44. 44 શું છે? તો કે કાર્બન ડાયોક્સાઇડનું આણ્વીય દળ. આ બેનો ગુણાકાર કરીશું એટલે 1.848 ગ્રામ આપણને કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થશે. કમ્પ્લીટ. તો આ દાખલામાં આપણે શું કર્યું? તો કે પહેલા તો કેએચ આપેલો હતો, કેએચ નું મૂલ્ય પાસ્કલમાં હતું, કાર્બન ડાયોક્સાઇડનું દબાણ આપણને વાતાવરણમાં આપ્યું હતું એટલે વાતાવરણને પાસ્કલમાં ફેરવી નાખ્યું. ત્યાર પછી હેનરીના નિયમનો ઉપયોગ કરી અને આપણે મોલ અંશ શોધી નાખ્યા કાર્બન ડાયોક્સાઇડ. હવે આપણને 500 ml સોડા વોટર કીધું છે એટલે કે 500 ml પાણી આપણને આપેલું જ છે. હવે પાણીની ઘનતા 1 છે માટે 500 ml બરાબર 500 ગ્રામ કરી દીધા, તેથી પાણીના મોલ આપણને મળી જશે. મોલ અંશ ઓફ કાર્બન ડાયોક્સાઇડ તો છે જ, હવે આપણે મોલ ઓફ કાર્બન ડાયોક્સાઇડ શોધી નાખીશું. તો x બરાબર એટલે કે x ઓફ CO2 બરાબર n ઓફ CO2 ના છેદમાં n ઓફ H2O. n ઓફ CO2 શું થશે? તો કે x ઓફ H2O ઇન્ટુ n ઓફ H2O. આ બેના ગુણાકારથી આપણને શું મળશે? n ઓફ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડના મોલ પ્રાપ્ત થશે. હવે મોલનું જે સૂત્ર છે દળ ભાગ્યા આણ્વીય દળ, એટલે દળ બરાબર શું થશે? તો કે મોલ ગુણ્યા આણ્વીય દળ. તો મોલ કેટલા મળ્યા? 0.042 અને આણ્વીય દળ કેટલું હતું? 44. આ બેનો ગુણાકાર કર્યો કેટલા ગ્રામ આપણને કાર્બન ડાયોક્સાઇડ સેમાં મળશે? તો કે 500 ml પાણીમાં પ્રાપ્ત થવાના છે. હવે સ્વાધ્યાયનો દાખલો જે 2.13 નંબર પર આપેલો છે તેને આપણે ચર્ચામાં લઈશું. અહીં આપણને એવું કીધેલું છે કે 6.56×10⁻³⁻³ ગ્રામ ઇથેન ધરાવતા દ્રાવણનું આંશિક દબાણ અથવા તો આંશિક બાષ્પ દબાણ દ્રાવણની ઉપર 1 bar છે અને જો દ્રાવણ 5×10⁻²⁰ ગ્રામ ઇથેન ધરાવતું હોય તો વાયુનું આંશિક દબાણ આપણે શોધવાનું છે. તો આ દાખલા માટે સૌથી પહેલું તો હેનરીનો નિયમનો ઉપયોગ કરીશું. તો કે જે પણ વાયુ દ્રાવણમાં છે તેનું મૂલ્ય કોના સમપ્રમાણમાં હશે? તો કે આંશિક દબાણના સમપ્રમાણમાં હશે. એટલે કે 6.656×10⁻³⁰ ગ્રામ એ કોના સમપ્રમાણમાં હશે? તો કે 1 bar દબાણના સમપ્રમાણમાં હશે. એટલે કે આ મૂલ્ય 1 bar સમપ્રમાણમાં છે. એનો મતલબ એવો થાય કે 6.56×10⁻³ ગ્રામ બરાબર કેએચ ઇન્ટુ 1 થશે. એટલે કે જો મારી પાસે 5×10⁻²⁰ ગ્રામ ઇથેન હોય તો કેટલું થાય? તો કે કેએચ ઇન્ટુ પી થાય. એનો મતલબ એવો થાય કે કેએચ ને જો હું કરતા બનાવીશ તો મારી પાસે શું આવશે? 6.656×10⁻²⁰ ના છેદમાં 1. હવે અહીંયા કેએચ નું મૂલ્ય આપણી પાસે આ છે અને અહીં આપણે શું શોધ્યું? 5×10⁻²⁰ ના છેદમાં આપણે પી શોધ્યો. એટલે કે 6.656×10⁻³ બરાબર કેએચ અને આ કેએચ નું મૂલ્ય 5×10⁻²⁰ ના છેદમાં પી. આ બેના મૂલ્યોને સરખાવ્યા તો પી બરાબર શું થશે? 5×10⁻²⁰ છેદમાં 6.656×10⁻²⁰ આપણને પ્રાપ્ત થશે. તો આપણી પાસે કયું મૂલ્ય મળશે? તો કે પી બરાબર 5×10⁻²⁰ના છેદમાં 6.656×10⁻² એટલે 5/6.56 કરીશું એટલે 0.762 bar આપણને પ્રાપ્ત થશે. આવું કંઈક આપણે અહીંયા કરવાના છે. હવે આ જ દાખલાને જો આપણે સિમ્પલ રીતના કરવાનું હોય તો કેવી રીતના કરી શકાય? તો કે 6.656×10⁻³ ગ્રામ બરાબર 1 bar તો 5×10⁻²⁰ કેટલા થાય? તો આપણો સિમ્પલ આન્સર શું આવશે? તો કે 5/6.656 આપણે કરીશું એટલે આપણો આન્સર આવી જશે 0.762 bar. આવી રીતના પણ આપણે અહીંયા કામ કરી શકીએ છીએ. તો આ હતો આપણો આજનો ટોપિક હેનરીનો નિયમ અને તેને લગતા દાખલા અને એની સાથેમાં આપણા પર્યાય. આપણે અત્યાર સુધીમાં દ્રાવ્યતા અને હેનરીના નિયમ સુધીનો પોઈન્ટ આપણે પતાવેલો છે. લખાણ સંબંધિત ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાને આપણે ચર્ચામાં લીધેલા છે. તો વિદ્યાર્થીઓ આની પ્રેક્ટિસ કરજો અને ખૂબ સારી રીતના ભણજો. ઘરે રહેજો, સેફ રહેજો, સ્ટે હોમ. થેન્ક યુ.